हेलो मित्रों, धोरण 6 विषय गुजराती पाठ 23 सागर कांठानो प्रवास। अपने गया लेक्चर में अहीं सुधी पहुंचे तो हवे तेनी आगळ जोईए। सर, तमे एक वार सात द्वारकानी वात करता हता। ओके, शुं कहे छे के सर तमे एक दिवस सात द्वारकानी वात करता हता? हाँ, ए माटे आपणे 5000 वर्षना इतिहासमां दाखल थवुं पड़े। એટલે કહે છે સર કે હા, આપણે તેનો ઇતિહાસ જાણવો હોય તો આપણે 5000 વર્ષ પહેલા એના ઇતિહાસમાં આપણે શું થવું પડે? તો કે દાખલ થવું પડે છે। વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે। તો કે વિદ્વાનો એટલે કે પહેલાંના લોકો કહે છે કે આ મંદિર છે તે સાતમી વાર બંધાયેલું છે। તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે। તો કે કેટલાક સંશોધનો છે તે જુદા જુદા સ્થળ છે તેને દ્વારકા તરીકે પણ ઓળખાવે છે। દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર। દ્વારકા એટલે શું? તો કે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, જેને શું કહે છે? દ્વારકા, ગેટવે ઓફ ઇન્ડિયા। એમ તો દીવ દ્વાર પણ આપણે વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા તો શું કહે છે કે એમ તો દીવ દ્વાર પણ છે તેમાં વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા? તળાજા પાસેનું ભવનાથ મંદિર। તળાજા પાસેનું કયું મંદિર એ પૂછાય તમને? તો કે ભવનાથ મંદિર। આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું। નજીકમાં મણાવ અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે। તો કે નજીકમાં મણાવ અલંગ શું છે? તો કે વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે તમને પૂછાય। પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણ વટવું ચાલતું, કે પ્રાચીન કાળ હતો ત્યારે ધોલેરા લોથલ સુધી વહાણ વટવું ચાલતું હતું। લોથલ અને તિથલને કશું સંબંધ ખરો? વરુણે પૂછ્યું। તો વરુણ કેવો પ્રશ્ન કરે છે કે લોથલ અને તિથલ છે તેના વચ્ચે કોઈ સંબંધ છે ખરો? સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો પણ, જો આપણે તિથલ જઈશું। તો કે સંબંધ છે તે સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો પણ, જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું। સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે। કે સમુદ્ર શું પૂરું પાડે? તો કે મીઠું। અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો, ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો હતો। વેરો નાખવાના કાયદાને પડકાર્યો, આખો દેશ બેઠો થયો। ભારત પર દરિયા કિનારાનો ઉપકાર કંઈ ઓછા નથી, કે ભારત છે તેના માટે દરિયા કિનારાનો ઉપકાર કંઈ ઓછો નથી એમ કહે છે। દરિયો આપણને મીઠું આપે છે અને અંગ્રેજોએ તેના ઉપર કર નાખ્યો હતો, એટલે ગાંધીજીએ મીઠાનો એક સત્યાગ્રહ કર્યો હતો, એક મુઠ્ઠી મીઠું લઈ અને તેને સત્યાગ્રહ કરે છે। ત્યાર પછીના લેક્ચરમાં આપણે જોઈએ આગળ।